અમદાવાદ નિકોલ વિધાનસભા વિરાટનગર વોર્ડ નંબર 25 ના ભાજપ મહિલા મોરચા મહામંત્રી અને છેલ્લા 15 વર્ષથી સક્રિય કાર્યકર્તા પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. કોરોનાની મહામારીમાં ભાજપના સક્રિય કાર્યકર્તા સુમિત્રાબેન નાયક પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર ખડે પગે સેવા આપતી હતી. પોતાના વિસ્તારને જાતે સેનિટાઈઝર દવાનો છંટકાવ, જરૂરિયાત લોકોને અનાજ વિતરણ કરવું અને ભોજનની વ્યવસ્થા કરી આપી હતી, તે કોરોના વોરિયર્સ તરીકે સેવા આપી હતી. સતત કાર્યશીલ અને જમીનથી જોડાયેલા કાર્યકર્તાને વિરાટનગર વોર્ડ વિસ્તાર કાર્યકર્તાને ટિકિટ આપવાને બદલે કોર્પોરેટરની બીજાને ટિકિટ આપતા સુમિત્રાબેન નાયક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીમાં કોમવાદ, જાતિવાદ વિચારસરણીથી પાડવામાં આવે છે કે નહીં, કે કાર્યકર્તા કામ નહીં, ટિકિટ ફાળવવામાં આવતી નથી, જેને કારણે અસંતોષથી છેલ્લા 15 વર્ષથી ભાજપ સાથે જોડાયેલ સુમિત્રાબેન નાયકે રાજીનામું સીઆર પાટીલ સાહેબને કમલમ ગાંધીનગરમાં જઈને આપવામાં આવ્યું હતું. આજે જે કોર્પોરેશનના ઇલેક્શનમાં બહારના વ્યક્તિઓને ટિકિટ આપી અને જ્યારે વિરાટનગર વોર્ડના એવા કાર્યકર્તાઓ છે કે જે રાત દિવસ મહેનત કરે છે, એમને કોઈ ટિકિટ ના આપી, બધા નારાજ છે પણ કોઈ વિરોધ કરવા તૈયાર નથી. અને હું આજે સીઆર પાટીલ સાહેબને રાજીનામું પત્ર આપવા ગઈ હતી. કમલમ સવારે 10 વાગ્યાની હું રાજીનામું આપવા ગઈ હતી પણ ત્યાં સીઆર પાટીલ સાહેબ હાજર નહોતા. બપોરે ભીખુભાઈ દલસાણિયા આવ્યા તો એમને મળી, પણ એમણે મારું રાજીનામું ના સ્વીકાર્યું અને મને સમજાવી કે બેન તમે રાજીનામું ના આપશો. પણ એમણે એવું કીધું કે જે પાર્ટી કરે છે એ પાર્ટીના હિત માટે કરે છે. પણ આવું હિત કે જે વ્યક્તિએ કોઈ દિવસ ભારત માતા કી જય ના બોલાવી હોય એવા વ્યક્તિને તમે ઉમેદવાર તરીકે પસંદ કરો, એવો કેવો ન્યાય? હું મારી ટિકિટ માટેની વાત નથી કરતી. મારે તો સમીકરણ પ્રમાણે મારું બેસતું જ નહોતું, એટલે મેં તો આશા છોડી જ દીધી હતી કે મને તો ટિકિટ નહીં જ મળે. પણ બીજા ઘણા કાર્યકર્તાઓ એવા હતા કે જે રાત દિવસ મહેનત કરે છે પણ એમને ટિકિટ ના મળી. જ્યારે સાંજે પાટીલ સાહેબ આવ્યા ત્યારે મેં સાહેબને કીધું, સાહેબ મારે 5 મિનિટ તમને મળવું છે. તો સાહેબ કે મને અત્યારે ટાઈમ નથી. તો મેં મારી રાજીનામું પીએ સાહેબને આપીને ત્યાંથી નીકળી ગઈ.